નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું ઉનાળે જ્યારે ચામડી દજાવતી ગરમી પડી રહી છે બધાની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ પડવાનો છે ક્યાં વરસાદની આગાહી છે કેમ વરસાદ પડવાનો છે બધું જ સમજવું છે પહેલાં વિન્ડીના માધ્યમથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયાના પ્રદેશ અહીંયા અને અહીંયા જે ત્રણ અલગ અલગ સિસ્ટમ્સ બની રહી છે ત્રણ અલગ અલગ ટાઈમે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં પણ થવાની છે અત્યારે દક્ષિણ ભારતમાં અને ઘણી બધી જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કહી શકાય હવે ચોમાસું નજીક જેમ જેમ આવે એની પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય અને સામાન્ય મધ્ય હળવો વરસાદ પડે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ પડે ન માત્ર ગુજરાતમાં જ પણ ગુજરાતમાં હવામાન વિભાગનું માનવું છે ત્યાં સુધી અગિયાર તારીખથી વરસાદ પડવાની શરૂઆત થશે ભિંડીના માધ્યમથી જોઈએ જે રીતના અહીંયા દેખાઈ રહ્યો છે કે જે વાદળો છે જે પવનની ગતિ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે એટલે ધીરે ધીરે એ ગુજરાત તરફ જેમ જેમ આગળ વધશે અને આ બાજુ અને ઉપર અહીંયા પણ તમે જુઓ કે મેપમાં કેટલો બદલાવ છે દિલ્હી સુધી વરસાદ પહોંચે અહીંયા મુંબઈ સુધી આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એટલે એની અસર ગુજરાતમાં પણ થવાની છે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એની અસર થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે આ તમે જોઈ શકો છો કે અગિયાર તારીખ સાંજ સુધી વરસાદ રહેવાનો છે ગુજરાતમાં કોઈ પણ ભારે વરસાદની આગાહી નથી આ એકદમ સામાન્ય છૂટોછવાયો વરસાદ હશે પણ ગાજવીજ સાથેનો વરસાદ આ રહેવાનો છે અહીંયા પણ જોઈએ તો આ બાજુ દક્ષિણના ભાગો છે કે પછી બાંગ્લાદેશ તરફથી જે આ કહેવાય કે એક સિસ્ટમ બની છે આ એ સિસ્ટમ છે જેના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે આ સિસ્ટમ જેમ જેમ સ્ટ્રોંગ થશે જેમ જેમ આગળ વધશે એ રીતના ભારતમાં જે વાતાવરણ છે ભારતમાં જે ચોમાસા પહેલાં જે વરસાદ પડે છે એ સ્થિતિમાં પણ બદલાવ આવવાનો છે અત્યારે ગુજરાતમાં તેર તારીખ સુધી અગિયારથી તેર તારીખ સુધી વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે હવામાન વિભાગની જે વેબસાઇટ છે હવામાન વિભાગ જે મેપ આપે છે એમાં શું કહી રહ્યા છે તો અહીંયા જોઈ લો તમને દેખાતું હશે કે આ જે ઉપરનો ભાગ છે ત્યાં વાદળ છવાઈ ગયા છે ઓલરેડી આ બાજુ પણ અને અહીંયા પણ એટલે આ જે ત્રણેય બાજુ જે વાદળ છવાયેલું વાતાવરણ છે ત્રણેય બાજુ જે સાયક્લોનિક સિસ્ટમ બનેલી કહેવાય એ એના કારણે વરસાદની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે હવામાન વિભાગનું પણ એવું કહેવું છે કે ક્યાંય પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી પરંતુ જ્યાં પડશે ત્યાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે હવે જિલ્લા વાઇઝ પણ સમજીએ કે કઈ કઈ તારીખે ક્યાં વરસાદની સંભાવના છે તો નવ તારીખે અપડેટ કરેલું આ મેપ છે અને બનાસકાંઠા પાટણ મહેસાણા આટલા વિસ્તારમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી સાબરકાંઠામાં બાર અને તેર તારીખે સાબરકાંઠામાં બાર અને તેર તારીખે સામાન્ય વરસાદ છે ગાંધીનગરમાં વરસાદની અરવલ્લીમાં સંભાવનાઓ છે એટલે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે દાહોદમાં બાર અને તેર તારીખે વરસાદની સંભાવના છોટાઉદેપુરમાં પણ બાર અને તેર તારીખે વરસાદની સંભાવનાઓ કે વડોદરામાં અગિયાર બાર અને તેર જે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે અને નર્મદામાં વરસાદ પડવાનો છે ભરૂચ સુરતમાં તારીખ તારીખ સુધી કોઈ સંભાવનાઓ નથી સુરતમાં તારીખે વરસાદની સંભાવના ડાંગમાં અને નવસારીમાં પણ અગિયાર બાર તેર વલસાડ તાપી દાદરા નગર હવેલી દમણ આ દક્ષિણ ગુજરાતના ઓલમોસ્ટ બધા જ જિલ્લાઓ આવી ગયા જ્યાં અગિયાર બાર અને તેર ત્રણ દિવસ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બાકી સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં નથી આવી તારીખે ક્યાં તાપી સંભાવનાવસારી ડાંગ દમણ વલસાડ અને દાદરાનગર હવેલી એ વરસાદ પડશે બાર તારીખે સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ દક્ષિણના ભાગોમાં અને મધ્યના ભાગમાં વરસાદ પડશે તેર તારીખે પણ એ જ સ્થિતિ રહેવાની છે વધારે કોઈ બદલાવ આવ્યો નથી એટલે અગિયાર બાર અને તેર તારીખે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને એવું કહેવાય છે કે જેટલી ગરમી વધારે પડે એટલો સારો વરસાદ રહે એટલે આ વખતે ગરમી પણ એટલી વધારે પડી રહી છે ગરમીના પારામાં હજુ પણ એક બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવનાઓ છે હવે વરસાદ પડે છે અને

संभावनाएँ हैं और जो अहमदाबाद का आ, मौसम है तापमान 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है अभी एक आ, दो दिन तो ड्राई मौसम जाएगा डे वन डे टू लेकिन थर्ड था, डे से सात दिन तक लाइट रेन